નું વુમન હેલ્પલાઈન જ છે, બિલકુલ બહેનો માટે જ છે, ઇમરજન્સી માટે, રેપ, મોલેસ્ટેશન, યુટીઝિંગ, ડોમેસ્ટિક વાયલન્સ, કિડનેપિંગ, જેન્ટ્સ જોડા ઉતરતું. ઓકે, બેન ફોન ના કરે તો ભાઈ ફોન કરે એમના બદલે, એટલે કારણ કે વોટ એવર જે હિચકિચાટ હોય છે બેનને, એટલે ભાઈ ફોન કરી અને જે બી આ નામ થયું ને તેમ થયું નામ, એટલે પછી અમે બેન જોડે વાત કરી. ત્રીજા બહુ ઇમ્પોર્ટન્ટ છે કે અધર ધેન ઇમરજન્સી અમે 109 ના છેડતી વાળા કોલ્સ બી હેન્ડલ કરીએ છીએ. મોટો ગુનો થતા અટકશે, કારણ કે થાય છે શું ના તો એવી વિચારસરણી લોકોમાં છે કે શરૂઆત થતા ત્યારે જ અટકાવી શકે. આપણે ગુજરાત પોલીસનો આ ડિસિઝન હતો, એટલે આ તો લોન્ચ આપણે ઓક્ટોબરમાં જ કરી છે, એટલે ગુજરાત પોલીસે કહ્યું કે આપણે એવી એક સુવિધા કરી, એટલે અત્યારે એનો અહીંયા પાયલટ ચાલી રહ્યો છે કે જે છેડતી ઓન ફોનમાં કમિટમેન્ટ છે પોલીસનું કે એ દીકરીને કોઈ દિવસ પોલીસ સ્ટેશન નહીં બોલાવીએ, એની ઓળખ ગુપ્ત રાખીએ, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને ત્રીજું કે એને એક કમ્પ્લેન નંબર, ઓફિશિયલ પ્રોફેશનલ ટેકનોલોજીની અત્યારે જે વાત કરી છે, પ્રોફેશનલ કમ્પ્લેન નંબર થ્રુ SMS મળશે, થ્રુ ઇમેલ મળશે, અને એની કમ્પ્લેન સોલ્વ થયા પછી બી એક મહિનો સુધી પોલીસ એને 3-4 વાર ફોન કરશે, એટલે આખી આ સર્વિસ. એટલે આનાથી થયું શું કે અમારી પાસે એવા ઘણા સક્સેસ રેટ છે કે જેમાં એવું થયું કે આ આ ગુનાથી અમે જે આ ગુનાને કંટ્રોલમાં લીધા, એટલે જે મોટો ગુનો થતો તો કે માની લો કે ના તો છોકરાને શું મેન્ટાલિટી કે લાઈ ના તો હેરાન કરી, આને હેરાન કરી, કાલ ઉઠીને આનાથી મોટું કરશે, કે પોલીસ તો કુછ નહીં કરતી હૈ. બરાબર, હવે આ નાના માટે જયારે પોલીસે પકડવા લાગી એ લોકોને, ત્યારે એ લોકો હવે ખબર પડી કે ના આ તો આપણી સતર્ક ગુજરાતની પોલીસ છે, સતર્ક અમદાવાદ. એટલે પોલીસે એ એક્શન લીધી ત્યાર બાદ વધારે રિસ્પોન્ડ ક્યાંક મળી રહ્યો હોય. જી જી, પહેલા કે હું તમને કહી દઉં, પહેલા અમારે વધારે ડોમેસ્ટિક વાયલન્સના કોલ આવતા હતા, મારામારીના, છાસુ સતરા આવતા હતા. હવે જ્યારથી મેં સર્વિસ ચાલુ કરી છે, તો અમે એટલો અવેરનેસ હજી કરવાની વધારે બાકી છે, પણ હવે અમારે એના કોલ્સ વધી ગયા છે, કે છેડતી ઓન ફોનના. ઓકે ઓકે ઓકે. દર્શક મિત્રો, આપણે ખાસ જણાવી દઈએ કે 1091 જે ટેકનોલોજીથી પોલીસ અધિકારીઓને મદદ મળી રહી છે, સાથે સાથે સમાજમાં જે ઘટના બની રહી છે, જે ભોગ બની રહ્યા છે, એ લોકોને ફાયદો થઈ રહ્યો છે. ખાલી 1091 ડાયલ કરવાથી. આપણે ખાસ જણાવી દઈએ કે આજે સમય વીતી ગયો છે, 2 વર્ષ પૂર્ણ થયા છે, અને એટલા માટે રુઝાનજી આપને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે આપનું ખૂબ જ સરસ કામ છે. 2 વર્ષ I should thank my home department, જેમણે મને ડોક્ટર નંદા સર, જેમણે આખો આ પ્રોજેક્ટ ઓકે કર્યો. બિલકુલ બિલકુલ. પછી ઓબ્વિયસલી આપણા ઠાકોર સર અને સીપી સર, કારણ કે અલ્ટિમેટલી આ કામ પ્રોજેક્ટ પોલીસ કરી રહી છે. યસ યસ યસ. અમારી તો ટેકનોલોજી છે, મેન્ટેનન્સ છે, હેન્ડ હોલ્ડિંગ છે, ટ્રેનિંગ છે, અમારા રોજના રિપોર્ટ જાય છે. દોડી તો કોણ રહી છે? પોલીસ દોડી રહી છે. પણ અલ્ટિમેટલી આપણું જે સૌથી બેસ્ટ વર્ક છે કે જે આપણું એક્ઝિસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો હતું જ, આટલી PCR વેનો, પોલીસ વેનો તો હતી જ. ધ ઓનલી ઇશ્યુ વોઝ કે એ લોકોને એ માર્ગદર્શન નહોતી, એ ટેકનોલોજી એ લોકો પાસે નહોતી. ઓકે, ઠીક છે. ક્યુરિયોસિટી એ થાય છે કે ચલો 2 વર્ષ માટે આપને અભિનંદન પાઠવે છે, અમારી ગુજરાત ન્યૂઝની ટીમ તરફથી આપને અભિનંદન. પરંતુ ફરી એકવાર સવાલ પૂછવાની જે આદત અમારી હોય એ રીતે, 2 વર્ષનો સમય, કારણ કે સરકાર માટે પૂછવામાં આવતો હોય કે આટલો સમય વીતી ગયો, 1 વર્ષનો હિસાબ જો પ્રજા માંગતી હોય, હું હિસાબની વાત નહીં કરતો, પણ 2 વર્ષમાં શું પરિણામ આપણને મળ્યું છે? કેટલું પરિણામ મળ્યું? પહેલા વર્ષથી, એટલે જ્યારે પહેલી અમે 1091 મૂકી ત્યારે એક કોલ આવતો હતો. ઓકે, આજે આ બધું આટલી મહેનત કરી, અવેરનેસ થેન્ક્સ ટુ મીડિયા અવેરનેસ થઈ, સારા કામો થયા, દીકરીઓ બચી, બહેનો બચી, બધા અલગ અલગ અમે અવેરનેસ પ્રોગ્રામ કર્યા, સાહેબ જોડે હલ્લાબોલ કર્યું, સાહેબે બધાને, આમના પોલીસ બાલ મિત્ર આમાં બી કામ કરે છે અવેરનેસમાં, એટલે એનાથી શું ફાયદો થયો કે આજે અમે દિવસના 80-90 કોલ્સ લઈએ છીએ, જેમાં મારા 8-10 PCR એટલે ઇમરજન્સી કોલ હોય, કે કોઈ મારા મારી હોય, માર ફાળો હોય, ડોમેસ્ટિક વાયલન્સ હોય, કોઈ પતિ મારતો હોય, યા પેલું શું કહેવાય આપણે, કોઈક પાછળ પડીને છેડો આવ્યો હોય, એવા બધા કોલ. ને બાકીના કોલ આજે છેડતી ઓન ફોન, ડોમેસ્ટિક વાયલન્સ, સુસાઇડ નામ આમ ઓછા કહેવાય, પણ એ બહુ જ અમારા માટે ઇમ્પોર્ટન્ટ કોલ હોય છે, કારણ કે ફરજ દોડવું પડે છે, લોકેશન કાઢવું પડે છે, એટલે બાકીના આ રીતના કોલ આવે છે, સાસુ સસરાના ત્રાસ. હું આપણે રિઝલ્ટ ઓરિએન્ટેડ પૂછી રહ્યો છું, કોલ્સ વધી ગયા, ચલો, એટલે એનો મતલબ લોકોમાં જાગૃતિ વધી છે. હા, પણ ત્યાર બાદ એક કોલ થયા પછી, જેમ આપે કીધું કે ફોલોઅપ લેવાય છે, એનું રિઝલ્ટ આવે છે, એ પ્રમાણમાં આખી ટ્રાન્સપરન્ટ સિસ્ટમ છે. ઓકે, એટલે બધા લેવલ પર આના રિપોર્ટ્સ રોજ સાંજે ચાલી જાય. અચ્છા, એટલે બધાને ખબર પડે કે કેટલા કોલ શું થયું, ક્યાં થયું, બધું જ આખું રિપોર્ટિંગ એકદમ ટેકનોલોજીનો ઉપયોગ છે. એટલે આનાથી ને બીજું કે જે સેન્સ, જે આપણે જેમ સાહેબે કહ્યું કે વુમેન ને ચાઇલ્ડ માટે એક અલગ સેન્સ શીખતા છે, ને પોલીસ ની ટોપ પ્રાયોરિટી છે. જી જી જી. એટલે એ ટોપ પ્રાયોરિટી લીધે ને જે રીતે આનું મોનિટરિંગ થાય છે, મોટા સાહેબો જે રીતે આનું મોનિટરિંગ, એ ઇમ્પોર્ટન્ટ છે, તમને ખબર છે મોનિટરિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, એટલે મોટા સાહેબો જે રીતે આનું મોનિટરિંગ કરે છે, એટલે એવરીબડી ઇઝ ઓન ધ ટોલ્સ. અને એટલે હદ સુધી મને લેટેસ્ટ અમારા જે સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર સિવાય બી, લેટેસ્ટ કે કોઈક જેસે કે અત્યારે એક નેપાળનો એક સિક્યોરિટી ગાર્ડ હતો, એની કઈ છોકરી ભાગી ગઈ, તો એકચ્યુઅલી અમારા ઇમરજન્સીમાં ના આવે. હા બિલકુલ, કારણ કે આને તો તરત PCR કરીને થાય ને, પણ
આ બિચારો ભાગી ગયો તો એને કઈ ખબર ના પડી, ગભરાઈ ગયો હતો, ફોન પર રડતો હતો કે મારી દીકરી મને ખબર નથી પડી, સવારથી આવી નથી, વોટએવર. તો અમે કહ્યું કે તમને વેન મોકલાઈ, તો કહ્યું હા. તો તરત અમે કશું પૂછ્યા વગર, અગર અમારે કોઈ કહે કે અમને વેન નહીં, તો જેન્ટ્સ હતા કે હા મને વેનની જરૂર છે, મને કઈ ખબર નથી, બિચારાને કઈ ખબર નહીં હશે પોલીસ સ્ટેશન ક્યાં, તરત કારણ કે 2-3 મહિનાથી જ અમદાવાદ આવ્યો એટલે તરત એને વેન મોકલાવી, પોલીસ સ્ટેશન ગયા, પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન થઈ, એફઆઈઆર લોન્ચ થઈ, કિડનેપિંગ પોલીસે એટલા હદ સુધી કે પછી પોલીસે એનો ટ્રેસ કર્યું ને લઈ ગઈ ને બધું જ પોલીસે કર્યું છે. એટલે આજે અગર હું તમને આજે ઘમંડથી વાત કરી રહી છું તો એ છે કે આટલું બધું થઈ રહ્યું છે અને અમે લોકો સુધી પહોંચી રહ્યા છીએ અને લોકોને 10 એકડનું ભરોસો બેસી ગયો છે કે અમે 10 એકડનું ફોન કરશું તો અમને 100% મદદ મળવાની મળવાની ને મળવાની. અનિલજી, યહાં ફિર ભી એક મેસેજ તો યે મિલ રહા હૈ લોકો કો, યે લગતા હૈ કે જૈસે મહિલાઓ કે સાથ જો કિસ્સે બનતે હૈ ઉસમે મેં આપસે પૂછના ચાહુંગા કે સહી મેં અગર ટેકનોલોજી કા ઇતના ફાયદા હુઆ હૈ પોલીસ વાલે કો ભી, જો સમાજ મેં અચ્છી બાત કર રહે કે ભાઈ હમ યે ઘટનાઓ કો બનને કે લિયે રોક રહે, તો કિતના ફાયદા ઓર કિતના હમ રેશિયો નિકાલ સકતે. દૂસરી બાત, બચ્ચે જો મિસિંગ હોતે ઉસમે અભી ભી કહાં કુછ ખામી રહે જાતી હૈ, એસા આપ મુઝે બતા સકતે હો કે બચ્ચે મિસિંગ કી ઘટનાએ ભી બનતી હૈ જબ, તો ઉસમે ઇતના અચ્છા રિસ્પોન્ડ અભી તક ભી નહીં મિલા હૈ, ઉસકે લિયે ક્યા કહોગે? મેં પહેલે આપકા જો લાસ્ટ વાળા પ્રશ્ન ઇસકા પહેલે જવાબ દૂંગા. મિસિંગ બચ્ચો કે બારે મેં, મિસિંગ બચ્ચો કે બારે મેં અભી આપકોને સુના હોગા કે પિછલે મહિને હી હમને ગુજરાત મેં પહેલી બાર એસા હુઆ હોગા જી કે એક હમને એસા ગેટ ટુગેધર રખા ઓકે જિસમે પૂરે સ્ટેટ કે જો મિસિંગ બચ્ચે હૈ ઉનકે પેરેન્ટ્સ યસ યસ યા રિલેટિવ કો બુલાયા ઓર ઉન સભી કેસીસ કે જો ઇન્વેસ્ટિગેશન ઓફિસર હૈ જી 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 ઉનકો બુલાયા ઓકે ઓર જો હમને હમારે મહિલા ઓર બાલ મિત્ર હૈ જો ઉનકી મદદ કર રહે હૈ જી 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 ઉનકો બુલાયા ઓકે ઓર કુછ સિનિયર લેવલ કે અફસર કો બુલાયા ઓકે જો તીનો સ્ટેક હોલ્ડર્સ હૈ જી 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 ઇન તીનો કો આમને સામને કરકે ઓકે એક એક કેસ મે ઈચ એન્ડ એવરી કેસ મે યસ યસ ક્યા ઇન્વેસ્ટિગેશન મે બાકી હૈ, ક્યા જો કમ્પ્લેનન્ટ હૈ ઉસકે ઓકે ઉનકો કોઈ કમી યસ યા કુછ એસી ચીજ જો નહીં હુઈ હો હમારે સ્ટેન્ડિંગ ઓપરેટિંગ પ્રોસીજર કે હિસાબ સે ઉન સબ કા હમને રૂબરૂ આમને સામને કરકે ઓકે સબકો કરા કે એક્સરસાઇઝ કી હૈ યસ ઇસકા રિઝલ્ટ ભી કાફી અચ્છા આયા હૈ. અભી એક હમ જબ ભી બાત કરતે હૈ કમ્પેરેટિવલી બાત હોતી હૈ યસ ગુજરાત કી જબ બાત કરેંગે દૂસરે સ્ટેટ મે કિતને પર્સન્ટેજ ડિટેક્શન હૈ બચ્ચો કા યા કિતને બાકી હૈ, તો હાલાંકિ ડિટેક્શન હમારી બહોત અચ્છી હૈ, 90% એન્ડ અબોવ ડિટેક્શન હૈ, લેકિન ફિર ભી 7-8% જો નહીં મિલ રહે હૈ વો ભી હમારે લિયે બહોત બડી ચેલેન્જ આયેગી ક્યો નહીં મિલ રહે હૈ. યસ યસ પર્સન્ટેજ વાઇઝ ઠીક હૈ બહોત અચ્છે, લેકિન સંખ્યા વાઇઝ અભી ભી બચ્ચે હમારે નહીં મિલ રહે હૈ. તો હમારા જો ટાર્ગેટ હૈ 0 મિસિંગ ચાઇલ્ડ હો પૂરે સ્ટેટ મે. પર કિસ તરહ સે હેન્ડલ હો સકતા હૈ યે ચીઝ કો મેં આપકો ઇસલિયે પૂછ રહા હું. દૂસરી બાત ઇસલિયે કે હમારે પાસ પોલીસ અધિકારી જો હોતે હૈ કભી મીડિયા સે બાતચીત હોતી હૈ તો કભી મેસેજ યે દિયા જા રહા હૈ કે ભાઈ હમારે પાસ સોર્સ કમ પડ રહા હૈ. મેં ઉસી કી બાત કર રહા હું, સોર્સ કે લિયે હી હમને મહિલા એન્ડ બાલ મિત્ર કો રખે હૈ ના, હમને સામને એક્ટિવલી સામને સે હો રહે હૈ. જી જી સવાલ યહાં સોર્સ યા ઇન્વેસ્ટિગેશન કી ફ્લો મે નહીં હૈ. ઓકે સવાલ કુછ ઓર હૈ જી, કુછ એસે ભી કારણ હૈ કે શાયદ મિસિંગ બચ્ચે જો મિલ નહીં પા રહે હૈ બિલકુલ વો હ્યુમન ટ્રેફિકિંગ મે ઇન્વોલ્વ હૈ કે નહીં, એસે ભી બહોત એસે ઇન્સિડેન્ટ હમારી નજર મે નહીં આ રહે બરાબર હૈ, લેકિન ફિર ભી ફેક્ટ હૈ કે બચ્ચે નહીં મિલ રહે હૈ. ઠીક હૈ, શાયદ કહીં એસા તો નહીં કે બચ્ચે અપને હિસાબ સે હી ઓકે કહીં ગયે હુએ હો. જી જી જી, કહીં એસા તો નહીં કે બહોત સે બચ્ચે વાપસ આ ગયે હો બિલકુલ, લેકિન રજિસ્ટ્રેશન કી એન્ટ્રી ના કરતે હો, રિટર્ન કી એન્ટ્રી ના કરતે હો. અચ્છા, તો કુછ એસે ભી કેસ હૈ કે જિસમે હો સકતા હૈ કે માં બાપ ભી તો કહીં શાયદ યહી ચીજ કો માન કે આગે આપને યે કિયા હૈ કે ટ્રાન્સપરન્ટ હો જાય, ટ્રાન્સપરન્સ કોઈ ભી મુદ્દા બાકી નહીં ચાહીએ. હો સકતા હૈ કઈ બાર હમે એસા લગતા હૈ કે જો કમ્પ્લેનન્ટ સાઇડ હૈ જી 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 ઉનકો શાયદ પતા હો, વો પૂરી બાત હમે ના બતા રહે હૈ. બિલકુલ સહી હૈ, કુછ પૂરી બાત બતાને કે કારણ ઉનકે હો સકતા હૈ જેન્યુઇન હો ઓકે પર્સનલ હો, વો ભી ના પતા ચલ રહા હો, તો ઉનકો એક હમ વિશ્વાસ દિલાને કી કોશિશ હમને કી, ઉનકો એક કોન્ફિડન્સ દેને કી હમને કોશિશ કી, ઉનકો યે પ્રોમ્પ્ટ કરને કી કોશિશ કી કે આપ અગર બતાયેંગે તો સભી કે લિયે અચ્છા હૈ, આપકે લિયે ભી અચ્છા હૈ, હમારે લિયે ભી અચ્છા હૈ. પર ઇસકે અલાવા કોઈ દૂસરા રીઝન આપકો નજર મે આ રહા હૈ કે ભઈ ફિર ભી હમારે વહાં મિસિંગ ચાઇલ્ડ કે કેસ મે ઇતના રિઝલ્ટ નહીં મિલતા હૈ? મેને જૈસે બતાયા કે અબ આપ ઓલ ઇન્ડિયા યા દૂસરે સ્ટેટ કે કમ્પેરિઝન દેખેંગે તો ઇતને બચ્ચે મિસિંગ હૈ, કરીબ 7% હમારે બચ્ચે અગર હમ દેખે પિછલે 3 સાલ મે તો રફલી કરીબ 400 જિતને બચ્ચે મિસિંગ થે હૈ, તો વો કોશિશ કર રહે હૈ. તો હમારા અભી હમારી રિપોર્ટ એક દોબારા અભી આની બાકી હૈ, તો ઉસકે બાદ હમે ઉમ્મીદ હૈ કે ઇસમે સંખ્યા મે ભી કમી હોગી ઓકે ઓર
जो कुछ बच्चे शायद अपने हिसाब से इधर उधर चले गए हैं तो वो भी जल्द वापस आए या कुछ हमें लीड मिले ऐसी हमें उम्मीद है। क्योंकि नया क्या कुछ कर सकते हैं आगे की हम अगर बात करें तो आगे के समय में क्या कोशिश हम आगे के समय में हमने एक जो हमने ऑपरेशन स्माइल का आपने नाम सुना होगा जो पूरे दूसरे पार्ट में भी चल रहा है जी तो हम ऐसा हमने एक स्कीम बनाई है ओके कि अगर जो बच्चे का कुछ भी लीड मिलता है हमारे पास कुछ ऐसी इन्फॉर्मेशन आई थी जी कि यहाँ के जो बच्चे गुम है ओके वो जनरली बाहर से जो फैमिली आई है उनके बच्चे हैं ओके उनकी फैमिली कई बार यहाँ काम के लिए आती है और फिर वो चले जाते हैं जी बिल्कुल वो चले जाते हैं तो ना कंप्लेनेंट आके कुछ आगे बताता है ना कुछ ओके तो एक वो एक्सरसाइज कि शायद बच्चे के साथ साथ उनके जो फादर हैं जो कंप्लेनेंट है वो भी यहाँ से चले गए हैं बिल्कुल इसलिए रिकॉर्ड पे है तो हम हमारी जो टीम है उसको वहां भेजेंगे ओके जहां का हमें लिंक मिलता है कि शायद यूपी में लिंक मिलने के बाद आपने अच्छी करी। लेकिन रुझान जी छिल्लो सवाल आपने पूछो मांगे इसके 1091 महिला सिवाय भी बालकों માટે ક્યાંક વિચારી રહી છે અથવા તો આ ટેકનોલોજી માં હવે આગળ શું કઈક નવું કરી શકાય ખરી રિઝલ્ટ ઓરિએન્ટેડ સૌથી પહેલા તો બાળકો માટે એક્ઝામ્પલ આપું છું કે તમે પૂછ્યું એટલે કે થોડા દિવસ પહેલા જ એક ફોન આવ્યો અમને બાળક નાના બે બાળક હતા છોકરા છોકરી કે અમારી મમ્મી અમને મારે છે પહેલા ખબર ના પડે અમને તો કે મસ્તી બસ્તી કરે છે પૂછ્યું દીકરા તને નંબર ક્યાંથી મળ્યો તો કે પોલીસ સ્ટેશનની બહાર આપણે 10 એકણમાં પેલો સિંગમનો એટલે અજય દેવગનનો ફોટો એટલે એ લોકો નહીં દેટ રિકોલ હતી એટલે તે લોકો ફોન કર્યો પછી કેસ જેન્યુઅન લાગ્યો એટલે અમે તરત વેન મોકલાઈએ લોકોના ઘરે અને જે બી અમારી વેન ગઈ એટલે પૂછ્યું તો બાળકો કરતા હતા કે હા મારી મમ્મી અત્યારે જોબ પર ગઈ છે અમને મારે છે અને પછી જો પૂછ્યું મમ્મી બોલાવી જે બધું પ્રોસીજર કર્યું ત્યારે ખબર પડી કે બિચારી સિંગલ મધર હતી કંટાળ લેતી હતી તો મારતી તેવા સાચી હતી પછી મમ્મીનું કાઉન્સેલિંગ કર્યું બાળકોનું કાઉન્સેલિંગ કર્યું એટલે તમે આમ જોવા જાવ તો આ રીતે તમે બાળકોને એવું ના કહો કે તમે બાળકો છો તમે હેલ્પ નહીં કરી આમ તમારી મમ્મી નો સો વી આર વેરી ઓપન ટુ સચ થિંગ્સ એટલે એમાં કોઈ ડાઉટ નથી ને આઈ એમ શ્યોર ઇન ધ નિયર ફ્યુચર આઈ એમ પ્રેટી શ્યોર ઇન ધ નિયર ફ્યુચર કે આપણે આખું ગુજરાતમાં 1091 આ ટેકનોલોજી મૂકી રહી છે અને જોડે જોડે ઓબ્વિયસલી સિનિયર સિટીઝન બી આવી જશે ને બાળક એક શોર્ટમાં ટેકનોલોજીનો સવાલ થાય છે એટલા માટે કે આપણે હજી ક્યાંક પાછા કઈ રીતે પડી રહ્યા છે તો કેમ પડી રહ્યા છે કે આઈડેન્ટિફાય હજી પણ આપણે કરી નથી શકતા એટલું જલ્દી જેટલું જલ્દી થવું જોઈએ જો અધર કન્ટ્રીઝની વાત કરીએ તો એના માટે કોઈ દર્શક મિત્રો ખૂબ જ સારી આશા સાથે આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીએ છીએ પરંતુ એક આશા આપણે એવી રાખીએ છીએ કે જે રીતે પોલીસ અધિકારીઓ જે પ્રયત્નો કરી રહ્યા છે કે ટ્રાન્સપરન્ટ પરિસ્થિતિ ઉભી થાય અને સીધો જ વાર્તાલાપ થઈ શકે જે ઘટનાઓ બને છે તેના પરિવારજનો છે પોલીસ અધિકારીઓ છે જે સંભાળી રહ્યા છે જે રિપોર્ટિંગ કરી રહ્યા છે અને સાથે સાથે આ ટેકનોલોજીથી જે આપણે આગળ વધી રહ્યા છે કે ઇન્સ્ટન્ટ આપણે કોઈ પણ વસ્તુને પકડવી છે સાથે પોલીસ અધિકારીઓ એની પર એક્શન પણ લે છે પોલીસ અધિકારી સમાજના ઉચ્ચ અધિકારીઓની વાત કરે છે પછી બુદ્ધિજીવીઓની વાત કરે છે પણ સાથે સાથે ક્યાંક કચાશ રહી ગઈ હોય એવું જો વિચાર આવતો હોય ક્યાંક ખામી રહેતી હોય અથવા તો આવી ઘટનાઓ નહીવત બને એના માટે ચોક્કસપણે સમાજના જાગૃત નાગરિકો જે છે જે લોકોએ પણ આમને સાથ સહકાર આપવાની જરૂર છે ત્યારે જ કદાચ આપણે આખું ચિત્ર જે છે એ ક્લિયર આપણે કરી શકીશું આગળના સમયમાં આશા રાખીએ છીએ કે નવી નવી ટેકનોલોજી સાથે આપણે ઝડપી આ બધી બાબતોમાંથી બહાર આવી શકે આશા સાથે ચર્ચાને સમાપ્ત કરીએ છીએ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો આભાર